ચેપ્ટર 2 યાદશિક્ષણ અને અસતત સંભાળા વિક્રમ સ્વાધ્યાય વિભાગ નીચેના પ્રશ્નના માધ્યમ મુજબ જવાબ આપો. દાખલા નંબર 7 ની અંદર જોઈએ તો એક બોક્સમાં 3 લાલ અને 4 સફેદ ગળાઓ છે. તેમાંથી 4 ગળા પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે. આ પસંદ કરેલા ગળામાં પહેલો છવાયેલો છે 2 લાલ ગળા અને 2 સફેદ ગળા, બરોબર, તથા બીજામાં 4 ગળા સફેદ પણ તે ઘટનાની સંભાળા દ્વિપદી વિતરણનો ઉપયોગ કરીને મેળવો. તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન પૂછ્યો છે, બરોબર, 2 પ્રશ્ન પૂછેલા છે, કુલ ગણા કેટલા છે, 3 લાલ અને 4 સફેદ. આપણે લખો કુલ ગણાની સંખ્યા બરાબર 3 લાલ પ્લસ 4 સફેદ બરાબર 7. 3 ને 4 7, 3 લાલ 4 સફેદ, બરોબર. હવે તેમાંથી 4 ગણા પસંદ કરે છે. પેન બરાબર કેટલા થશે મિત્રો? તો કે 4. ટોટલ 4 ગણા પસંદ થાય છે, બરોબર. હવે આ પસંદ કરેલા ગણા 2 લાલ અને 2 સફેદ કીધા છે. એ પછી આપણે કન્ડિશનમાં જઈએ તો પેલા P અને Q મેળવી લઈએ. તો P એટલે કે લાલ ગણો લઈએ અને Q એટલે કે સફેદ ગણો લઈએ. આપણે P ને સફળતા તરીકે લઈએ, બરોબર. તો એ ધારવું પડશે, ધારો કે P બરાબર લાલ ગણો અને Q બરાબર સફેદ ગણો, જેને આપણે આને સફળતા કહીએ, બરાબર. લાલ ગણો આપણે સફળતા તરીકે ધારીએ છીએ અને ક્યુ એટલે સફેદ ગણો, જે આપણે નિષ્ફળતા તરીકે ધારીએ છીએ, બરાબર. તો હવે આપણે આની અંદર સમજવા માટે એકદમ ઈઝી રહેશે મિત્રો. આ એટલા માટે મેં લીધું છે કે સફળતા આપણે કેને કહીએ છીએ, લાલ ગણો. તો આપણે પહેલી કન્ડિશન શું કહે છે, હા સોરી, પી અને ક્યુ ધારી લઈએ, એન બરાબર 4 આપેલા છે, પી બરાબર લાલ ગણો પસંદ થાય કેટલા છે, 3. કેટલા માંથી? તો કે 4 ને 3 7 ટોટલ છે, બરોબર. તો 3 ના છેદમાં 7, ક્યુ બરાબર સફેદ દળો છે જે નિષ્ફળતા કહે છે, તો સફેદ દળા 4 છે, કેટલા માંથી? તો કે 7 માંથી, એટલે એન પી અને ક્યુ મળી ગયો. તો પહેલી કન્ડિશન આપણે કીધું છે કે 2 લાલ અને 2 સફેદ દળા, તો મિત્રો આપણે અહીં સફળતામાં ધ્યાન આપીએ કે સફળતા એટલે કે આપણે પી લાલ ગણો લેતા હોય, લાલ ગણા કેટલા પસંદ થાય છે? તો કે 2 ગણા પસંદ થાય છે, એટલે એક્સ બરાબર આપણે અહીંયા 2 લેવાનું. સફેદ ગણાને આપણે નિષ્ફળતા કીધી છે એટલે સફેદ ગણા તત્વમાં ધ્યાન આપવાનું થતું નથી, બરોબર. એટલા માટે મેં લખ્યું સફળતા અને નિષ્ફળતા, બરોબર. લાલ ગણા કેટલા પસંદ થાય છે એને ટાર્ગેટ બનાવો. આપણે લાલ ગણા છે 2, એક્સ બરાબર આપણે 2 લેવાનું. ક્લિયર આવી ગયું છે? હવે આપણે સૂત્ર મૂકીને સુધી પદ્ધતિ વિતરણનું ગુણ્યા 3 એટલે 6 ત્યારે ગુણાકાર કરવાનું છે, બરોબર. 2 × 3 × 9 × 16 આવશે 864 છેદમાં 49 × 49 એટલે 24 0. તો 864 ભાગ્યા 24 0 1 થશે, એટલે જવાબ આવશે 0.35 58. આના બરાબર કીધા 0.36, બરોબર. આ પહેલો જવાબ થશે. પછી બીજા માટે આપણે શું કીધું છે? તો કે 4 ગણા સફેદ હોય, મિત્રો 4 ગણા સફેદ મળે એટલે એનો મતલબ શું થયો કે આપણે લાલ ગણાની સંખ્યા 0 લેવી પડે. શું કામે? તો કે આપણી પાસે ટોટલ 4 ગણા પસંદગી માટે હતો, 4 ગણા નહીં પસંદ કર્યો હતો, જયારે 4 ગણા આપણે
સફેદ લીધા બરોબર અને તો લાલ કરાની કેટલા આવશે સંભાવના પસંદ થાની સંભાવના તો કે 0 બરોબર હવે આપણે x બરાબર કેટલા લેવાનો થાશાની અંદર તો કે 0 આ 0 શું કામે લીધા તો કે આપણે લાલ દડાની પસંદગી કેટલી થાય છે 0 ની બરોબર અને આપણે ધારણા કેવી કરી છે કે b ને લાલ દડો પસંદ કર્યો છે b બરાબર લાલ દડો અને એને સફળતા કેટલી આપણે સફળતા કેટલી મળે છે 0 તારી દડા આપણે સફેદ પસંદ કરીએ છે મતલબ નિષ્ફળતા મળે છે આપણે બરાબર એટલે આપણે પેલા કન્ડિશનમાં મેં તમને વાત કરી હતી કે જે તમારો સફળતા છે એને ટાર્ગેટ આપણે બનાવવાનું છે તો લાલ દડા આપણી સફળતા છે ટાર્ગેટમાં બરોબર તો આપણે આ લાલ દડાને ધ્યાનમાં આપવાનું કે આમાં લાલ દડા કેટલા પસંદ થતા હતા તો કે જે લાલ દડા x બરાબર 2 લીધા આમાં લાલ દડા કેટલા પસંદ થઈ શકે કે 1 પણ નહીં x બરાબર આપણે 0 લીધા બરોબર સફેદ દડાને ધ્યાન આપવાનું નથી કારણ કે આપણે નિષ્ફળતા કીધી છે બરાબર આમ આપણે સફળતા તરીકે આગળ વધવાનું તો અહીં પછી જેનું સૂત્ર તો p ઓફ x બરાબર ncx q/x q/n - x x જગ્યાએ 0 મૂકો n ની કિંમત 4 c 0 p ની કિંમત તો કે 3 ના છેદમાં 7 ઉપર 0 પર q ની કિંમત 4 ના છેદમાં 7 ઉપર 4 - 0 ઓર cos 0 ને એક થી ગઈ ઉપર 0 પર તો એક થી ગઈ 4 નું કારણ 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 256 છેદમાં 7 નો તારણ 7 * 7 * 7 * 7 = 7 256 ભાગ્યા 24 0 1 0.10 6 = 0.5 જવાબ બીજો જવાબ સાચો